नमस्कार विद्यार्थी मित्रों, भवनश्री एके दोशी महिला कॉलेज जामनगर, डिपार्टमेंट होम साइंस, एसवाई बीएससी सेमिस्टर 3, पेपर नंबर 5, कम्युनिकेशन प्रोसेस डेवलपमेंट बाय मनीषा काकर। आपणे आजना लेक्चर में यूनिट 3 संचार पद्धति में आपणे चर्चा करी रह्या छीए सामूहिक चर्चा। जे विद्यार्थी मित्रों, आपणे गया वखतना लेक्चर में सामूहिक चर्चा विषे जनरल माहिती मेळवी। आ पद्धतिने असरकारक बनावा माटे કેટલીક બાબતો જે ધ્યાનમાં રાખવી જોઈએ એના વિશે ચર્ચા કરી, એના ફાયદા અને ગેરફાયદા, આટલું આપણે લાસ્ટ લેક્ચરમાં સંચાર પદ્ધતિ માનું પહેલું જે પદ્ધતિ છે, મતલબ સામૂહિક ચર્ચા, એના વિશે જોયું। હવે વિદ્યાર્થી મિત્રો, આગળ આના વિશે ચર્ચા કરીએ તો જે સામૂહિક ચર્ચા જે છે એના પ્રકાર વિશે આજે આપણે થોડું સમજીએ। એમાં પહેલો પ્રકાર છે કોરમ। હવે કોરમમાં શું કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? સૌથી પહેલા ચર્ચાનો એક વિષય નક્કી કરવામાં આવે છે, ત્યાર પછી સમૂહના દરેક સભ્યોને તે વિષય ઉપર પોતાના વિચારો પ્રગટ કરવાની તક આપવામાં આવે છે, અને એ જ્યારે વિચારોને પ્રગટ કરવા માટેના પ્રત્યેક સભ્યને પૂરતો સમય પણ આપવામાં આવે છે। હવે દાખલા તરીકે કોઈ એક વિષય ઉપર ચર્ચા કરવી છે, દરેક વ્યક્તિના અલગ અલગ વિચારો હોય। હવે ગ્રુપ ડિસ્કશનમાં શું હોય કે જે કઈ ગ્રુપ એકઠું થયું હોય, આ દરેક વ્યક્તિ છે ગ્રુપની, એ દરેક વ્યક્તિના વિચારો અલગ અલગ હોય છે। દાખલા તરીકે કોઈ એક ચર્ચા હોય કે ગ્રામ્ય વિસ્તારમાં સ્વચ્છતાનું આયોજન કઈ રીતે કરવું, તો એમાં શું હોય છે વિદ્યાર્થી મિત્રો કે સ્વચ્છતા અંગેના જે કઈ લોકોના વિચારો હોય તો એ વિચારો એ રજૂ કરે છે કે લોકો પાસે કઈ રીતે કરાવવું, એના માટેની જે પદ્ધતિઓ છે એ કઈ વિકસાવી, એના સાધનો કયા, એ સાધનો કઈ જગ્યાએથી મેળવવા, અને એનાથી લોકોને સ્વચ્છતા માટેની જે કઈ ફાયદા છે એ સમજાવવા, એનાથી એ ફાયદા સમજાવવાથી લોકો કેવી રીતે સમજે છે, કોણ સમજાવશે, અને એનાથી શું લોકો ઉપર અસર થશે, આ બધી બાબતોની ચર્ચા કરી અને પછી એક નિર્ણય ઉપર લાવે કે આપણે એને કઈ રીતે અમલમાં લાવીશું। તો આવું એક વિચાર પ્રગટ કરવા માટે બધા લોકો પાસેથી મંતવ્ય લેવામાં આવે છે, એના જે કઈ વિચારો જે કઈ છે એ લેવામાં આવે છે એનું મંતવ્ય, અને પછી એના ઉપર ફાઇનલ નિર્ણય લેવામાં આવે છે। તો આ રીતે પણ ગ્રુપ ડિસ્કશનનું પહેલું છે કોરમ, એના ઉપર કરવામાં આવે છે ચર્ચા। પછી છે સેમિનાર। આ પ્રકારના જે કઈ સેમિનાર હોય, દાખલા તરીકે કોઈ પણ સેમિનાર હોય, એમાં કોઈ એક વિષય નિશ્ચિત હોય છે, આ વિષય ઉપર વક્તા પોતાના વિચારો પ્રગટ કરે છે, એના ઉપર ચર્ચા થાય છે, અને જો એમાં જુદા જુદા વિષય ઉપર ચર્ચા કરવાની હોય તો એ પાછા આખા સેમિનારનું જે બહુ મોટું ગ્રુપ હોય એ ગ્રુપની અંદર નાના નાના ગ્રુપની વેચી નાખવામાં આવે છે, એટલે નાના સમૂહની રચના કરવામાં આવે છે, અને આ પ્રકારની ચર્ચા થઈ જતા પાછું બધા સમૂહને ફરીથી એક કરીને એ જે કઈ વિષય નક્કી થયો હોય એના ઉપર વિચાર વિમર્શ કરવામાં આવે છે। આ સેમિનાર આજના સમયમાં બહુ અમલમાં છે વિદ્યાર્થી મિત્રો। કોઈ એક પ્રોબ્લેમ
પ્રોબ્લેમ દાખલા તરીકે કોઈ પ્રોબ્લેમ મતલબ વિષય, એ વિષય ઉપર આખો સેમિનાર ગોઠવવામાં આવે છે. તેમાં લોકો પોતાના જે કઈ સંશોધનો થયેલા હોય એ રજૂ કરે છે, કે જે કઈ એના નિષ્ણાંતો હોય એ વિષયને લગતા એને બોલાવવામાં આવે છે, એ પોતાના વિચારો રજૂ કરે છે. એ વિચારોને લગતી પાછી ચર્ચા થાય છે, પછી એ કોમન પણ થાય અને ગ્રુપમાં પણ થાય, અને પછી પાછું એ વિષય ઉપર વિચાર વિમર્શ કરવામાં આવે છે, જેને સેમિનાર કહેવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓને બહુ બધી કોઈ એક વિષયને લગતી માહિતી મળે છે, પોતાના જે કંઈ વિચારો છે એને વ્યક્ત કરવાની તક પણ મળે છે, અને આ રીતે પોતે જે કંઈ સંશોધનો કર્યા હોય તો એ પણ એને રજૂ કરવાની તક મળે છે. એ એટલે નિષ્ણાંતો દ્વારા જે એક વિષય ઉપર ચર્ચા કરવામાં આવે છે એ સેમિનાર. પછી છે સિમ્પોઝિયમ, એનો ત્રીજો પ્રકાર, સામૂહિક ચર્ચાના જે કઈ પ્રકાર છે એનો ત્રીજો પ્રકાર. એટલે આમાં શું હોય છે કે સિમ્પોઝિયમ ને સેમિનાર, સેમિનારમાં કોઈ એક વિષય ઉપર જ્યારે એને બધાને ચર્ચા સ્થાન હોય છે, જ્યારે આમાં શું હોય છે કે નક્કી કરેલા એક વિષય ઉપર અલગ અલગ વ્યક્તિઓ ભાષણ આપે છે. એટલે શું હોય છે કે ખાલી એક ભાષણ લોકોએ સાંભળવાનું હોય છે, એટલે માહિતી આપનાર હોય અને લેનાર હોય, એટલે એમાં જે કઈ ઓડિયન્સ છે એને ચર્ચામાં ભાગ લેવા દેવામાં આવતો નથી. એટલે ખાલી એક વિષય ઉપર જ લોકો ભાષણ આપે છે અને ઓડિયન્સ સાંભળે છે, તો એને આપણે સિમ્પોઝિયમ કહી શકીએ. ત્યાર પછી છે પેનલ ચર્ચા. હવે દાખલા તરીકે સમૂહની સંખ્યા, જે સભ્યની સંખ્યા છે બહુ વધારે હોય ત્યારે પેનલ ચર્ચાનું આયોજન કરવામાં આવે છે. એમાં 5 થી 6 વ્યક્તિઓને પસંદ કરી એની પેનલ રચવામાં આવે. પછી પેનલના સભ્યો છે એ સંબંધિત વિષય ઉપર પેલા એક તો એમની જે શરૂઆતની ચર્ચા હોય એ પૂર્ણ કરે, એટલે પ્રારંભિક ચર્ચા પૂર્ણ કરે. પછી સમૂહના અન્ય સભ્યો પણ ચર્ચા પૂર્ણ કરે. ત્યારબાદ સમૂહના અન્ય સભ્યો પણ ચર્ચામાં ભાગ લે છે. દાખલા તરીકે કોઈ એક વિષય ઉપર એની એને લગતા જે કઈ નિષ્ણાંતો હોય છે એ વિષયને લગતા, એની પેનલ 5-6 વ્યક્તિની બનાવી અને એની રચવામાં આવે છે. એ ચર્ચા પૂર્ણ કરે પછી એ ચર્ચામાં પોતાના વિચારો જે છે એ સમૂહમાં મૂકે છે, અને પછી સમૂહના લોકો સાથે આ ચર્ચા કરવામાં આવે છે, તો એને આપણે વિદ્યાર્થી મિત્રો કહીશું પેનલ ચર્ચા. પછી છે વર્કશોપ. વર્કશોપ એ પણ એક પ્રકારની ચર્ચા છે. દાખલા તરીકે 5-15 દિવસ માટે કોઈ આપણે કાર્યશાળાનું આયોજન કરવામાં આવે, એમાં નિષ્ણાંત વ્યક્તિના વ્યાખ્યાન પણ હોઈ શકે, સામૂહિક વાર્તાલાપ પણ હોઈ શકે, ઔપચારિક અનૌપચારિક વાર્તાલાપો પણ હોઈ શકે, પછી પુસ્તકાલયમાં જવું, એનું અધ્યયન કરવું, એના વ્યક્તિગત સંપર્ક કોઈ નિષ્ણાંત વ્યક્તિનો કરવો, એટલે કે વ્યક્તિગત સંપર્ક કરવો, તો આ બધાનું જે આયોજન કરવામાં આવે છે એને આપણે વર્કશોપ કહીએ છીએ. દાખલા તરીકે આ એક શું છે કે બહુ વિશાળ મેથડ છે, એમાં કોઈ એક વિષયના વ્યાપક અધ્યયન માટે જ અપનાવવામાં આવે છે. વર્કશોપ જનરલી શું હોય કે દાખલા તરીકે કોઈ એક સબ્જેક્ટ ને લગતો સિલેબસ બહાર પાડ્યો હોય, તો એ સિલેબસ કે જે કઈ કોર્સ છે એ કોર્સને જ્યારે અમલમાં લાવીએ છીએ, તો અમલમાં લાવતા પહેલા એને લગતા કયા કયા જે
આપણે એમ કહીએ ને કે પ્રોબ્લેમ એમાં આવે છે કે એને લગતા કયા કયા બધા લોકોના વિચારો છે, ક્યાંથી માહિતી પ્રાપ્ત કરશે, કઈ રીતે લોકો સમક્ષ મૂકશે, કઈ રીતે લોકોને ઉપયોગી છે, ખરેખર એ ઉપયોગી છે તો એનો લોકોને એનો ફાયદો થશે કે નહીં, તો આ બધા જ વિચાર વિમર્શ કરવા માટે લોકો એકઠા થાય છે. અને પછી ટોપિક વાઇઝ એને લગતી ચર્ચા કરવામાં આવે છે, અને ચર્ચા કર્યા પછી એ દરેક માહિતી લોકોને એક સરખી ક્યાંથી પ્રાપ્ત થશે એના વિશેનું ડિટેલમાં જે કઈ વિચાર વિમર્શ છે એ કરવામાં આવે, લાઈક વર્કશોપ, એટલે એને આપણે વર્કશોપ કહીએ છીએ. હવે દાખલા તરીકે એમાં શું હોય કે સામૂહિક હોય, પછી કોઈ વ્યક્તિ આધારિત પણ હોય, પછી વર્કશોપમાં કોઈ સિલેબસને આધારિત કોઈ ટોપિકનું કોઈ ડિટેલ નોલેજ ના હોય તો એમાં નિષ્ણાંત વ્યક્તિને પણ બોલાવવામાં આવે છે. પછી એને લગતા જે કંઈ પુસ્તકો છે એ પુસ્તકોની માહિતી પ્રાપ્ત કરવામાં આવે છે, કરાવવામાં આવે છે. સિલેબસ આધારિત કયા પુસ્તકોમાંથી કઈ માહિતી પ્રાપ્ત થશે એ પણ એનું અધ્યયન કે એને લગતી માહિતી આપવામાં આવે છે. અને આવું બધું જે કંઈ કરવામાં આવે છે એ બધું વર્કશોપમાં કરવામાં આવે છે. એટલે એનાથી શું થાય છે કે બધા જ લોકો એમાં સારી રીતે ભાગ લે છે, અને ભાગ લીધા પછી જે કંઈ વિષયને લગતું આપણે નોલેજ પ્રાપ્ત કરવું છે એ બધા પોતાના અનુભવો આધારિત, વિદ્યાર્થી મિત્રો પોતાના વિચારો ખાલી મૂકીને નહીં પણ પોતે મેળવેલ જ્ઞાનના અનુભવો આધારિત એ વિચારોને સ્વીકારે છે અને પછી બીજી વ્યક્તિની સામે એ લાવે છે, એટલે કે એ વિચારોને અમલમાં મૂકે છે, તો એને આપણે વર્કશોપ કહી શકીએ. ત્યારબાદ છે સામૂહિક નિર્ણય પદ્ધતિ. તો ચર્ચાનો જે આ પ્રકાર છે એમાં સમૂહના બધા જ સભ્યો ભાગ લે છે અને સંબંધિત વિષય ઉપર વિચાર વિમર્શ કરી અને જે લોકશાહી ઢબે નિર્ણય લે છે. આપણે કહીએ ને કે એક પ્રકારની મીટિંગ, દાખલા તરીકે કોઈ બોર્ડ મીટિંગ હોય કે કોઈ યુનિવર્સિટીના સ્ટાફ મેમ્બરને લગતી મીટિંગ હોય કે કોઈ દાખલા તરીકે પછી એ સ્ટાફ મેમ્બર કોઈ સંસ્થાને લગતી હોય, કંપનીને લગતી હોય, તો એ બધા જે કંઈ કાર્યકરો છે પછી એ અપર ક્લાસથી માંડીને લોઅર ક્લાસ સુધીના બધા લોકો એકઠા થાય છે, એની એક મીટિંગ જે કરવામાં આવે છે. એ પછી એ કાર્યકારી હોય કે સર્વિસ પદ્ધતિ બેઝ ઉપર હોય કે જે કંઈ હોય એ એમાં બધા ભાગ લે છે. જે કંઈ પ્રોબ્લેમ છે કે એજન્ડા છે એ નક્કી હોય છે, એના ઉપર વિચાર વિમર્શ કરવામાં આવે છે અને પછી એ બધાને અંતે એનો નિર્ણય લેવામાં આવે છે કે આપણે આનો કઈ રીતે હલ કરીશું. મીટિંગ તો અનેક કોલેજોમાં, યુનિવર્સિટીઓમાં સ્ટાફને આધારિત, કાર્યકરોને આધારિત, સ્ટુડન્ટોને આધારિત, કંપનીઓમાં મેનેજમેન્ટને આધારિત, આવી દરેક, પછી ઓફિસોમાં, ઓફિસોમાં પછી ગવર્મેન્ટ ઓફિસો હોય કે પ્રાઇવેટ ઓફિસોમાં, આ બધા જે કંઈ સેક્શન છે એમાં જે અલગ અલગ પ્રકારની મીટિંગો ઔપચારિક કે અનૌપચારિક જે કંઈ ગોઠવાતી હોય છે અને એ મીટિંગમાં જે કંઈ ચર્ચા થાય છે એ ચર્ચાને એ શેના આધારિત હોય છે, તો જે મીટિંગનો એજન્ડા હોય છે, મતલબ એનો ટોપિક હોય છે, એ ટોપિક ઉપર ચર્ચા થાય છે અને પછી એનો આપણે કોઈ સમસ્યા હોય કે ટોપિકને તો એને હલ કરવા માટે જે કંઈ નિર્ણય લેવામાં આવે છે એ બધાનો સામૂહિક, દાખલા તરીકે એ બધાને ભેગા કરી અને પછી જે નિર્ણય લેવામાં આવે છે અને પછી એ નિર્ણય છે એ અમલમાં લાવવામાં આવે છે, તો એને સામૂહિક નિર્ણય પદ્ધતિ કહેવામાં આવે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સામૂહિક ચર્ચા વિશે અત્યારે ચર્ચા કરી. હવે પછીના જે સંચાર પદ્ધતિના ત્રણ પદ્ધતિ જે બાકી રહી ગઈ છે, નિર્દેશન પદ્ધતિ, વર્કશોપ અને પ્રદર્શન. હવે વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિકલમાં આપણે આ બધી જે બાકીની ત્રણ પદ્ધતિઓ છે એ કરવાની છે, પ્રાયોગિક ધોરણે કરવાની છે અને
આમ તો પ્રેક્ટિકલમાં પછી પોસ્ટર, ફોલ્ડર અને ચાર્ટ આ પણ એના પ્રાયોગિક ધોરણે કરવાની છે, એટલે મતલબ પ્રેક્ટિકલ બુકમાં લખવાનું છે. એટલે એના વિશે આપણે અત્યારે જે કંઈ છે એની ચર્ચા અત્યારે નથી કરી રહ્યા, પણ પછી હવે પછી વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 4 વિશે ડિસ્કશન કરીશું. થેન્ક યુ વેરી મચ.